બામણવા કિસાનપુરા પાટિયા પાસે માતાની સારવાર માટે પૂરપાઠ ઝડપે કાર લઈ જઈ રહેલ યુવક બાઈક સાથે અથડાયા બાદ ઝાડ સાથે અથડાતા કાર સળગી ઉઠી ત્રણને ઈજા ખંભાત ધર્મજ માર્ગ ઉપર બામણવા કિસાનપુરા પાટિયા પાસે હુંડાઈ આઈ ટેન અને પ્લેઝર મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ કાર સામેની બાજુએ કપાયેલા વૃક્ષના થડ સાથે અથડાતા એકાએક સળકી ઉઠી હતી જેમાં બાઇક ચાલક અને કાર ચાલક અને તેની પત્નીને ઈજાઓ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે પ્રાપ્ત માહિતી મુજબ બામણવા માર્ગ ઉપર ટેન કાર નંબર જીજે ત્રેવીસ એમ એટ સિક્સ સિક્સ ફોર પૂરપાટ ઝડપે જતી હોય તે પ્લેઝર મોટર સાયકલ નંબર જી જે સિક્સ એને ટુ ઝીરો ફોર ઝીરો સાથે પાછળના ભાગે અથડાઈ હતી અને કાર ચાલકે ગાડી ઉપરનો કાબુ ગુમાવતા રોડની જમણી સાઈડે કપાયેલા ઝાડના થડ સાથે અથડાતા એકાએક સળગી ઉઠી હતી જેમાં કાર ચાલક તેની પત્ની અને બાઈક ચાલકને ઈજાઓ થવા પામી હતી જો કે સદનસીબે કાર સળગે તે પહેલાં જ કારમાં સવાર તમામ મુસાફરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી તેમનો અદ્ભુત બચાવ થયો હતો આ અકસ્માતમાં ખંભાતપીઠ પખાલીવાડમાં રહેતા શોએબ યુનુસભાઈ મંસૂરી કે જેવું સવારે પત્ની સલમાબાનુ મન્સૂરી સાથે પોતાની માતા રૂક્ષાનાબેન મનસુરીને બીમાર હોય કારમાં વડોદરા દવાખાને લઈ જઈ રહ્યા હોય અને સામેથી જહાજ ખામ તરફથી બાઈક ચાલ લઈને આવતા રમેશભાઈ શંકરદાન ગઢવી સાથે અથડાતા રમેશભાઈ ગઢવી ફંગોળાઈને બાઈક સાથે સાઈડ ઉપર પટકાયા હતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી આ ઉપરાંત કાર ચાલક શોએબ મંસૂરીને છાતીના ભાગે પાસડીમાં પત્ની સલમા બાનુને જમણા પગમાં ઈજાઓ થઈ હતી ખંભાત રૂરલ પોલીસે આઈપીસી કલમ બસો ઓગણસી ત્રણસો સાડત્રીસ મોટર વાહન અધિનિયમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે